હવે જ્યારે પ્રેમ ચોકડીની આપણે વાત કરીએ, હાથમાં જ્યારે પ્રેમ ચોકડી ની આવે તો એવું કહે છે કે ભાઈ પ્રેમની ચોકડી હાથમાં હોય તેવા લોકો ખરેખર આનું નામ પહેલા કેમ પ્રેમ ચોકડી થઈ, જેવા લોકો કેવા હોય તે એવું કહે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને અથવા તો કોઈ પણ વિષયને એ જબરજસ્ત પ્રેમ કરી શકે, તેની પાછળ તે દિલો જાન લગાવી શકે. એટલે વાત એક જ છે પાજી કે માઇન્ડ અને હૃદય આ બંને એક જ જગ્યાએ પૂરેપૂરા લાગી જાય ત્યારે જ આ પ્રેમની ચોકડી આવે. અહીં ચોખ્ખી દેખાય છે આપણને હાથમાં, એટલે મસ્તિષ્ક રેખામાંથી એક લાઈન ઉપર જઈ હૃદય રેખાને સ્પર્શ કરે, હૃદય રેખામાંથી એક લાઈન નીચે આવે અને મસ્તિષ્ક રેખાને સ્પર્શ કરી જાય. આને કહેવાય છે પ્રેમની ચોકડી. બહુ બધા લોકોના હાથમાં આ ચોકડી હોય છે. એટલે આ લોકો જીવનમાં એવું કહેવાય કે કોઈ એક વ્યક્તિને અથવા તો કોઈ એક ચીજને અથવા કોઈ એક વ્યક્તિના પ્રેમને અથવા કોઈ એક વ્યક્તિના કયામાં કોઈ એક વ્યક્તિથી કોઈ પણ રીતે જબરજસ્ત રીતે આકર્ષિત હોય તેવા લોકોના હાથમાં આવી પ્રેમની ચોકડી હોય છે, જેને શાસ્ત્રે એવું કહે છે કે મન અને હૃદય બસ એક જ વ્યક્તિનું માને, એક જ વ્યક્તિમાં ઓતપ્રોત રહે તેવા લોકોના હાથમાં અહીંયા પ્રેમની ચોકડી હોય છે. જીવનમાં એવું જરૂરી નથી કે આ જ લોકો પ્રેમ લગ્ન જ કરી દે, એવી કોઈ ગેરમાન્યતાની વાત નથી, પરંતુ એવી માન્યતા ચોક્કસ છે કે તે તેમના મનપસંદ વ્યક્તિથી કોઈ પણ રીતે અભિભૂત હોય છે અને ચોક્કસ સાચો પ્રેમ કરે છે, અને એટલે જ તેના માટે કંઈ પણ કરી ચૂકવા એમ કે કોઈ પણ રીતે કરી ચૂકે છે એવા લોકોના હાથમાં આવી પ્રેમની ચોકડી હોય છે. અને તે લોકો જીવનમાં ખરેખર પ્રેમ કરી પણ શકે છે, પ્રેમ પામી પણ શકે છે, લગ્ન પહેલા પણ પ્રેમ કરી શકે છે, લગ્ન બાદ પણ પ્રેમ કરી શકે છે, અને ખરેખર એવું કહેવાય કે યોગ્ય રીતે પોતાના જીવન સાથી માટે કંઈ પણ ગુમાવવાની શરતે પણ પ્રેમ કરતા હોય તેવા લોકોના હાથમાં અહીંયા પ્રેમની ચોકડી હોય છે. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડિયો મેળવો.